म्बो दि स्मेतरुचिर uh તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી ભગવાન કૃષ્ણ મહારાજ્યામ મહારાજ બધા ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચર નો સાગર ગ્રંથની અંદર તરંગ બેતાલીસની અંદર છેલ્લે સ્વામીએ એવું લખ્યું કે મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને કથા સંભળાવી મહારાજના બાળ બાળચરિત્રોની એમાં સ્વામીએ કથા કહેતા કહેતાં રામ પ્રતાપજી મહારાજના જે લગ્ન થાય છે એની વાત કરે છે અને રામપ્રતાપજીના ધર્મપત્ની સુવાસીની બાઈ એમને વિશે જે સદ્ગુણો છે એની વાત પણ મુક્તાનંદ સ્વામી ખુલ્લા મુખે કરે છે એના દ્વારા આપણે થોડો સાસુ વહુનો સંબંધ પતિ પત્નીના સંબંધ એના વિશેની ઘણી બધી ચર્ચાઓ ઘણી બધી વાતોને સમજ્યા હતા આગળ સ્વામી લખે છે પૂર પહેલું તરંગ બેતાલીસ જે ચાલુ છે એમાં જ શ્રી હરિ કે ચરિત

સુવાસીની બાઈને વિશે એવા સદગુણો હતા કે એમના પતિ એટલે કે રામપ્રતાપજી મહારાજ ક્યારેક ખિજાતા તોય પણ એ શાંત રહેતા અહીં સ્વામી લખે છે કે સુવાસીની બાઈ એવા હતા કે જગતને પાવન કરે એવા શ્રીહરિના ચરિત્રની વાતો કહેતા જે વાતો પરમ રસથી પણ પવિત્ર હતી સુવાસીની ભાભીને ઘનશ્યામ મહારાજમાં અતિશય હેત હતું એટલે જે જે ચરિત્રો મહારાજ કરતા એને સુવાસીની ભાભી બરાબર યાદ રાખતા સ્મૃતિએ સહિત યાદ રાખીને પાછા એ વાતને બીજાની આગળ કર્યા કરતા સત્સંગની અંદર એક મોટામાં મોટું જલ્દીમાં જલ્દી સત્સંગની અંદર આગળ વધવા માટેનું ઇન્જેક્શન કો દવા કો ઔષધ કો કે સત્સંગની જે વાત તમને ખબર છે એ વાતને તમે બોલ્યા કરો પોતાની જાતને પણ સંભળાવ્યા કરો અને કોઈ સામો મળે તો એને પણ યોગ્ય અને સુપાત્ર હોય તો કરે રાખો વાતે કરીને ઘણું બધું ફેર પડતો હોય છે મહારાજના ચરિત્રો સુવાસીની ભાભી પોતે સંગ્રહ પોતાના હૃદયમાં કરતા અને બીજાને કહેતા કારણ કે એને એવા એવા ચરિત્રો જોયા હતા મહારાજનું જે ઘનશ્યામ મહારાજ નાના હતા પારનામાં પોઢેલા હતા સુવાસિની ભાભી લગ્ન કરીને આવી ગયા ને પછી હવે મહારાજ પોઢેલા અને પછી મહારાજ અચાનક થોડું જાગ્યા તો સુવાસિની ભાભીને થયું કે લાવો હું ઘનશ્યામ મહારાજને રમાડવા લઈ જાઉં તે ગનશ્યામને લઈ એ રમાડવા ગયા તે એટલામાં ભક્તિ માતા આવે તે માતા ઘનશ્યામ મહારાજને ત્યાં જ્યાં હુવાડેલા ઘોડિયામાં ન્યા જ જોવે અને ન્યા ઘનશ્યામ મહારાજ રડે એટલે ભક્તિ માતાને થયું કે આ ભૂખ્યા થયા છે તો લાવો સ્તનપાન કરાવવું તે ઘનશ્યામ મહારાજ રડે તો ઘનશ્યામ મહારાજને લઈ અને મા સ્તનપાન કરાવે ને ભાભી ઓલું મહારાજ ઉઠી ગયેલા તે રમાડવા બાર ગયા ને પછી લઈને પાછા આવ્યા કે મા આવશે તો ગોતશે કે આ ઘોડિયામથી કોણ લઈ ગયું અહીં આવ્યા તો માના ખોળામાં એક ઘનશ્યામ અને ભાભીના હાથમાંય ઘનશ્યામ ભાભી આવીને કે મા ઘનશ્યામ તો મારા હાથમાં છે મા કે ઘનશ્યામ તો મારા હાથમાં છે સુવાસીની ભાભીની આંખો પોળીથી કારણ કે એને પહેલી જ વાર જોયું હતું આ હજુ એને ઘનશ્યામ મહારાજમાં હેત હતું પણ ચમત્કાર એની માટે આ પહેલો હતો અને થોડી વાર થઈ તેના હાથમાંથી અચાનક અદૃશ્ય થઈ ગયા મહારાજ અને જઈ અને એ સ્વરૂપ ભક્તિ માતાના ખોળામાં જે સ્વરૂપ હતું એમાં એ સ્વરૂપ હમાઈ ગયું આવું સુવાસીની ભાભીને બહુ વખત થતું પણ ચતુર બહુ હતા બુદ્ધિવાળા બહુ હતા સહન કરવાવાળા હોય એનો અર્થ આ જગત કેવું કરે ખબર છે કોઈ વ્યક્તિ આગળ આપણે વાત આવી હતી પી જવું ગળી જવું કાંઈક સંસારની અંદર કંઈ હોય તો ભૂલી જવું પણ તમને ખબર છે આ જગતમાં એવું છે કે કોઈ ગળી જાય અથવા પી જાય અથવા તો શાંત સ્વભાવે વર્તે એવો હોય ને તો એને બધાય ભોળો ગણે અને ઓછી બુદ્ધિનો ગને કે એને કાંઈ ખબર પડતી નથી એવું ગને ઘણીક વખત ભગવાનના મોટા પુરુષો અને ભગવાનના એવા માર્ગે ચાલેલા ઘણા બધા સંતો ભક્તો એવા હોય કે જે જાણી જોઈને માર ખાતા હોય માર ખાતા હોય કે ત્યાં જાણી જોઈને સહન કરતા હોય ભગવાનને રાજી કરવા માટે ઓલા જીવના રૂડાને અર્થે પણ જગત એવું જાણે કે એમને કાંઈ ખબર પડતી નથી એમ સુવાસીની ભાભી બધું સહન કરતા અને સુવાસીની ભાભી બહુ સૌમ્ય થઈને રહેતા એટલે બુદ્ધિ વિનાના હતા કોછી બુદ્ધિવાળા હતા એવું નહીં બહુ ચતુર હતા મહારાજ ઘોડિયામાં પોઢેલા હોય અને મહારાજના ઘોડિયા તો કેવા હોય મોટા મોટા દેવતાઓ આવે વિશ્વકર્માએ ઘોડિયું બનાવી દીધેલું ઘનશ્યામ સાગરમાં બધી કથાઓ આવે તે હીરા જડેલા તે મહારાજ ગોડિયામાં પોઢેલા ને તે બધા હીરામાં મહારાજનું પ્રતિબિંબ પડે તે બધું જે આમ કાચ એવા જડેલા હોય ને તે બધાય કાચમાં મહારાજ દેખાય સુવાસીની ભાભી થોડી વાર ચક્કર ખાઈ કે આમાં હાચા ગનશ્યામ કયા પણ ચતુર હતા મહારાજને જમને ગાલે ટીબકડી છે હવે જો હામે પ્રતિબિંબ પડે તો ઓપોઝિટ સાઈડ થઈ જાય એમને જમના ગાલે જે સ્વરૂપ દેખાતું હતું એને ઉઠાવીને મહારાજ હાથમાં આવી ગયા ઘનશ્યામ મહારાજ રાજી થઈ ગયા કે વાહ મારા ભાભી હોશિયાર છે ભાભી હોશિયાર મળે ચતુર મળે તો દિયર રાજી થાય એમ ઘનશ્યામ મહારાજ એમને સુવાસીની ભાભી સાથે બહુ સ્નેહ હતો ભાભીને પણ ઘનશ્યામ મહારાજ સાથે સ્નેહ હતો અને એ ચરિત્રો જે આવા થતા એને હંમેશા ગાતા રહેતા બીજાને કહેતા રહેતા તેઓ ભક્તિ રસના રસિક ભક્તો જેને પ્રેમથી સાંભળવા ચાહતા હતા એવા ભક્તોને મહારાજના ચરિત્રો કહેતા ધર્મદેવના લાલ શ્રી હરિને જ્યારે બીજું વરસ બેઠું એક વરસ મહારાજને પૂરા થયા હવે હેપી બર્થડે કરવાની છે તૈયારી થઈ ગઈ છે કેક આવી ગઈ છે એટલે હવે મહારાજનું પહેલું વરસ પૂરું થયું છે ને બીજું વરસ બેઠું ત્યારે મહાચતુર ધર્મદેવ અને ભક્તિએ આનંદભર્યા ઉત્સવનો આરંભ કર્યો આ કેક કેમ કાપે છે હજુ મને રહસ્ય નથી ખબર પણ અહીં કેવી રીતે બર્થડે ઉજવવો એ અહીં આગળ ધર્મદેવનું જે ચરિત્ર લખ્યું છે એમાં આવે છે ભક્તિએ અને ધર્મદેવે આનંદભર્યા ઉત્સવનો આરંભ કર્યો એટલે એટલી વાત તો નક્કી છે કે બર્થડે ડે ઉજવાય છે જન્મ જન્મતિથિ કે જન્મ તારીખને ઉજવવી એ કાંઈ આજનો નવો ચીલો નથી આ તો ધર્મદેવે ઘનશ્યામ મહારાજનો બર્થડે એ ટાઈમે કરેલો એટલે તમે પણ તમારા નાના દીકરા દીકરીઓના બર્થડે કરી શકો છો પણ જો ધર્મદેવ કેવી રીતે કરે છે પોતાના પુત્રના ક્ષેમ અને કુશળને માટે અનેક પ્રકારના વાજિંત્ર વગડાવ્યા જેટલા જેટલા દેવતાઓને ઋષિઓ કહેવાતા હતા તે બધાની આદરથી પૂજા કરવાની શરૂઆત કરી તમારા બર્થ ડેના દિવસે તમારા દીકરા દીકરીઓના બર્થડેના દિવસે તમારા ફાધર મધરના બર્થડેના દિવસે ટૂંકમાં ઘરની અંદર જે કોઈ આવો જન્મ દિવસ આવે ત્યારે કેટલું કરવું તો ધર્મદેવે સૌ પ્રથમ વાજિંદ્ર વગડાવે બીજું બધા ઋષિઓ જે કહેવાતા હતા એ બધાની આદરથી પૂજા કરી જન્મ દિવસે ભગવાનની અને સંતોની પૂજા કરવી જોઈએ ઋષિઓની પૂજા કરી કારણ કે એના આશીર્વાદ મળે એના આશીર્વાદ મળે તો આપણા જીવનમાં આવતા વિઘ્નો ટળે ગયા વર્ષ કરતાં આવે આવતું જ નવું વરસ છે આમ તો જન્મદિવસ કહેવાય કે મરણનું એક વરસ ઓછું થયું કહેવાય મરણ તરફ આગળ વધીએ છીએ અને જન્મદિવસની ઉજવણી પણ મૃત્યુ જે આવવાનું છે એ તરફનો જે માર્ગ કપાય છે એમાં મોક્ષ માર્ગના પગથિયા જલ્દી ચડાય એના માટે ભગવાન અને સંતોનું પૂજન કરવું જોઈએ આ લોકની અંદર પણ અને સાધુના આશીર્વાદથી સુખિયા થવાય છે માટે એની પૂજા આપણો બર્થ ડે હોય ત્યારે કરવી જોઈએ પુત્રનું હિત કરનારા જે હનુમાનજી તેમની પૂજા કરી તમે જુઓ પૂજે ગુરુજી પણ પોતાનો બર્થડે હોય ત્યારે ઠાકોરજીનું પૂજન કરે પછી સંતોનું પણ પૂજન કરે ત્યાર પછી બધા જો ટાઈમ હોય ને અનુકૂળ હોય ને તો ગુરુજી તો ઘણી વખત હરિભક્તોનું પણ એક એકનું પૂજન કરે અમે સંતો પણ જ્યારે અમારી જન્મતિથી હોય કે જન્મ તારીખ હોય ત્યારે મહારાજનું પૂજન કરીએ ગુરુજીનું પૂજન કરીએ સંતોનું એકાબીજાનું પૂજન કરીએ દંડવટ કરીએ આશીર્વાદ લઈએ સંતોના એ આપણી ધાર્મિક વિધિ છે પરંપરા છે બર્થડે કંઈક ફક્ત કે કામ કાપી એ બર્થડે નથી બર્થડે તો એ જ સાચો છે એટલે તો જુઓ આપણા ભક્તો લોયા ધામની અંદર જ્યારે જ્યારે જેના વીકડેઝમાં બર્થ ડે આવે કે વીકેન્ડમાં આવે શનિવાર અહીં બધા ભેગા થાય આટલા બધા મહારાજ પ્રત્યક્ષ હાજર હોય ગુરુજી જેવા મોટા પુરુષ હોય સંતો ભક્તો બધા ભેગા થઈ અને એક ભક્ત જે હોય કોઈ વાર સ્ત્રી ભક્ત હોય પુરુષ ભક્ત હોય નાની બાલિકા હોય બાળક હોય બધાની બર્થડે અહીં આપણે ઉજવીએ છીએ એ શું કરીએ છીએ એક ભક્તિ છે એ પરંપરા છે ધર્મદેવ પણ પોતાના પુત્રનો જન્મદિવસ ઉજવે છે પુત્રનું હિત કરનારા જે હનુમાનજી તેમની પૂજા કરી તે સિવાય બલિરાજા વ્યાસ કૃપાચાર્ય અસ્વસ્થામાં વિભીષણ માર્કેન્ડીને પરશુરામ આ આઠ ચિરંજીવીઓનું પૂજન પણ વિવિધ પ્રકારના સોળસોપચાર વિધિથી કરાવી બોલો અસ્વસ્થામાં એ તો સાપ દીધો છે કે ભગવાન શસ્ત્ર નહીં ધારે તોય પૂજા કરી કારણ કે ચિરંજીવી છે આ આઠ ચિરંજીવી છે એટલે એ ચિરંજીવીની પૂજા કરવાથી એક ભાવના છે કે મારો પુત્ર પણ ચિરંજીવી બને એવી ભાવનાથી ધર્મદેવે આઠ આઠ ચિરંજીવીઓનું પૂજન કર્યું છે અને વિવિધ પ્રકારના સોળસોપચાર વિધિથી પૂજન કરાવ્યું અને ભાત ભાતના ભોજન તૈયાર કરાવીને બ્રાહ્મણોને અને ભગવાનના ભક્તોને જમાડ્યા પોતાના જન્મતિથિ અને જન્મ તારીખે ભગવાનને થાળ અવશ્ય કરવો જોઈએ આપણી સ્થિતિ ઓછી હોય તો કદાચ ઝાઝા થાળની એ ના કરીએ પણ ભગવાનના થાળને તો ચોક્કસ આપણી જન્મ તારીખ અને જન્મતિથીએ કુટુંબ પરિવારમાં જ્યારે આવે ત્યારે ભગવાનનો થાળ ચોક્કસ કરીએ આપણને ભગવાને વધારે દીધું હોય તો ભગવાન અને સંતોનો થાળ પણ ભેળો કરીએ આપણને એથી વધારે ભગવાને દીધું હોય તો ભગવાન સંતો ભક્તોનો થાળ પણ આપણા પરિવારમાં જ્યારે જ્યારે જન્મતિથી જન્મ તારીખ આવે ત્યારે અવશ્ય મેવ ધર્મદેવ આપણને શીખવાડે છે કે ભગવાનના ભક્તોને જમાડવા જોઈએ ખૂબ હેદથી પ્રેમથી અને મોઢાની અંદર આપી આપીને જમાડવા જોઈએ જ્યારે આપણો જન્મદિવસ આવે ત્યારે આ ગ્રહસ્થ આશ્રમના ભક્તોને ધર્મદેવ શીખવાડે છે અનેક પ્રકારની દક્ષિણા બ્રાહ્મણોને આપી તેથી વિપ્રો જય જયકાર કરવા લાગ્યા અને બીજું જગતની અંદર ઘણી પ્રકારે બર્થડે પાર્ટી થતી હોય પણ આપણા ભગવાનના ભક્તો બને ત્યાં સુધી આવું મંદિર હોય એવા સ્થાનોની અંદર મંદિરથી નજીક કદાચ કોઈકને કાંઈ હોલ રાખવાની જરૂર પડે મંદિરથી નજીક રાખી અને મંદિરની અંદર એક સભા તો અવશ્ય મેવ રાખવી કે જેનાથી તમારા સંબંધી બે આવે તો એને મહારાજના દર્શન થાય એને સંતોની વાત સાંભળવા મળે એ વ્યવહાર હાથ આવ્યા હોય ને સત્સંગ લઈને જાય આયોજન આપણું એવું હોવું જોઈએ કે આપણે સત્સંગમાં રહીએ અને આપણી આજુબાજુમાં રહેલા વ્યક્તિને સત્સંગમાં જોડીએ હવે તમારા સંબંધી આમ મંદિર ન આવે પણ તમારો આવો બર્થડે પાર્ટી હોય કાંઈક બીજી સભા હોય તો એ બાને આવી જાય તો એને મહારાજના દર્શન સાધુની વાત મળી જાય તો એને સત્સંગના સંસ્કાર થાય માટે આપણા શુભ પ્રસંગો એની અંદર આવું બધી વિધિ શાસ્ત્રમાંથી શીખી રાખવી જોઈએ અનેક પ્રકારની દક્ષિણા બ્રાહ્મણોને આપી તેથી વિપ્રો જય જય કાર કરવા લાગ્યા સમય સમયના ઉત્સવો મનાવતા બ્રાહ્મણોને દક્ષિણા દેવી બર્ડ હોય ત્યારે કોઈ ગરીબ હોય તો ગરીબને કંઈક વસ્ત્ર ના હોય તો વસ્ત્ર દેવું કોઈને ઠંડીના કારણે કોઈ ધ્રુજતા હોય તો એવાને ધાબળા દેવા કોઈ ગરીબને જમવાનું ન મળતું હોય તેને જમવાનું દેવું આ બધું પણ પોતાની શ્રદ્ધા મુજબ આગળ આગળ કરવું પણ સૌથી પહેલો નંબર ભગવાન અને ભગવાનના ભક્તોને રાખવો ત્યાર પછીથી આપણી જેવી સ્થિતિ આપણને જેવી શ્રદ્ધા એમાં આગળ વધવું સમય સમયના ઉત્સવો મનાવતા આવી રીતે ધર્મદેવે ઘનશ્યામ મહારાજનો પહેલો બર્થડે ઉજવ્યો છે હેપી બર્થડે ટુ ઘનશ્યામ મહારાજ એટલે પહેલો પહેલું વરસ મહારાજનું થઈ ગયું પછી પાછું એક વર્ષ મહારાજે બહુ લીલાઓ કરી બીજું વર્ષે આની અંદર સ્વામી લખે છે પછી શ્રીહરી બે વરસના થઈ ગયા એક જ લીટીમાં એક વરસના થયા એનો બર્થ ડે ઉજવ્યો ત્યાં મહારાજ બે વરસના થઈ ગયા વચ્ચે મહારાજે ઘણી લીલા કરી પછી તો મહારાજ થોડું થોડું ચાલતા થઈ ગયા ને પછી તો શું કરે ભક્તિ માતા એક વખત ઘનશ્યામ મહારાજને હાંજની ટાઢી ખીચડી હવે હવારની અંદર આ કે દૂધ પીવું છે ગોમતીનું દૂધ હજુ કાઢવાનું બાકી એટલે ભક્તિ માતા કે હું દૂધ કાઢી આવું છું તું થોડું જમ ત્યાં સુધી ખીચડી દીધી મહારાજને કે આ ઘનશ્યામ મહારાજને કે આ ખીચડી જમી લે હમણાં થોડી હું હમણાં થોડી વારમાં જ દૂધ લઈને આવું છું પણ તમને બહુ ભૂખ લાગી છે ને તો ખીચડી જમો ભગવાન કે હું કાંઈ ખીચડીનો ઘરાક છું દૂધ ના પીવું તાજું તો આ ખીચડી જમું તે ભક્તિ માતા આમ ગયા ને તે આ તરત જ પાછળ ગ્લાસ લઈને આલતા હાલતા 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 થોડા પડી ગયા અને ચાલતા ચાલતા પહોંચી ગયા ત્યાં જઈ ભક્તિ માતાના ભક્તિ માતા કે તમે કેમ આવ્યા ગનશ્યામ મહારાજને કે હજુ દૂધ કાઢ્યું નથી હજુ દૂધ વાર લાગશે તરત દૂધ ના આપે ત્યાં ઘનશ્યામ મહારાજ આમ માનો ગોઠણ પકડીને એક હાથે ઊભા થઈને ગ્લાસ ગોમતી ગાયના આંચળે ધર્યો તે વગર કાંઈ કરે આખો ગ્લાસ ભરાઈ ગયો દૂધથી મા તો આશ્ચર્યમ પડી ગયા તે માએ તો જે પેલું એમનું ઠામડું લઈને બેઠા હતા ને એ દીધું તે એ ભરાઈ ગયું એ ભરાઈ ગયું તો મા તો અંદર ગયા માને જો આવે ગણશ્યામ મહારાજે દૂધ પાવાનું ભૂલી ગયા ને અંદર ગયા અંદર જઈને બીજા પવાલા લઈ આવ્યા બીજું પવાલું મૂક્યું એ ભરાઈ ગયું ત્રીજું ઠામડું લેવા ગયા એ ભરાઈ ગયું પછી મા પાછળ જાય ને ગણશ્યામ મહારાજ કે દીદી આવે નહીં આવે પતી ગયું આ તો અમારી ઈચ્છાથી દૂધ આવ્યું આવે દૂધ નહીં આવે તોય ભક્તિમાતાને થયું કે ના કેમ આવે અત્યાર સુધી આવ્યું છે તો તોય ઠામડું લેવા ગયા અને લઈને મૂક્યું પાત્ર પણ દૂધ આવ્યું નહીં પછી એ દૂધ જે હતું ને એનું ભક્તિ માતાએ દૂધપાક બનાવ્યો અને દૂધપાક બનાવી અને ધર્મપિતા રામ પ્રતાપજી સુવાસીની ભાભી બધા ભેગા થઈને ઠાકોરજી ધરાવ્યા લો આવું મારા જે ચરિત્રો ઘણા બધા વચ્ચે વચ્ચે કર્યા પણ સ્વામીને ગાડી થોડી આગળ લઈ જવી છે એટલે સ્વામી લખતા જાય છે સ્વામી કે બીજા ગ્રંથોમાં ઘણા ચરિત્રો લખ્યા છે એટલે હરિચરિત્રણ સાગરની અંદર સ્વામી આગળ ચાલે છે શ્રીહરિ બે વર્ષના તો થઈ ગયા એટલે બીજા વર્ષનો ફરીથી બર્થડે થઈ ગયો હેપી બર્થડે ટુ ગણશ્યામ મહારાજ બીજા વર્ષે પણ જેવું પ્રથમ વર્ષે કર્યું એવી જ રીતે પૂજન દીક બ્રાહ્મણોને જમાડવા બધો જ વિધિ ધર્મદેવે કર્યો વર્ષો વર્ષ ધર્મદેવ ગણશ્યામ મહારાજનો જન્મદિવસ ઉજવતા શ્રીહરિને ત્રીજું વર્ષ બેઠું હવે ત્રીજું વર્ષ મહારાજને બેસી ગયું છે પછી તો મહારાજે આમ થોડા આવે તો પાવરમાં આવી ગયા હોય થોડું ચાલતા શીખી ગયા બોલતા શીખી ગયા થોડું દોડતા શીખી ગયા અને ભગવાનને તો આવે શીખવાનું શું બતાવવાનું જ હોય ચાલુ થઈ ગયા હવે દોડવાના પછી તો જ્યારે જેઠ વધી પાંચમની તિથિ આવી સંવત અઢારસો ને ઓગણચાલીસની અંદર જેઠ વધી પાંચમની તિથિ આવી ત્યારે માતા પિતાએ જ્યોતિષીને બોલાવ્યા અને પોતાના કુલાચાર પ્રમાણે વિધિ કરાવ્યો હવે મહારાજને ગર્ભના કેસ ઉતારવાના છે માટે સૌપ્રથમ નરેચા ગામના પંડિત રામનારાયણને બોલાવ્યા એમને આવી અને બધો કુલાચાર પ્રમાણે બધો વિધિ કર્યો તે દિવસ જન્મના વાળ ઉતરાવ્યા મહારાજનો ચૌલ સંસ્કાર વિધિ કરવાનો છે એટલે નરેચાના એ રામનારાયણ પંડિત આવ્યા નારાયણ સરોવરે લઈ ગયા ત્યાં જઈને વેદ મંત્રોથી અને જળ છાંટીને જગ્યાને પવિત્ર કરી ઊનનું આસન પાથરીને ભક્તિ માતાને એની ઉપર બેસાડ્યા ખોડામાં ઘનશ્યામ મહારાજ છે અને એક વાળંદને બોલાવવામાં આવ્યો એ વાળંદે સૌ પ્રથમ આ બાજુ વિધિ બધા વેદના મંત્રો ચાલુ છે અને વાળંદે મહારાજના કેશ લીધા કેશ લીધા પછી એને મહારાજનું માથું પલાળ્યું અને માથું પલાળીને હવે અસ્ત્રો ફેરવવાનું ચાલુ કર્યો તે અસ્ત્રો ફેરવ્યો ને એક વખત આમ ફેરવ્યો પછી બીજી વખત ફેરવા ગયા તો મહારાજ દેખાય જ નહીં અદ્રશ્ય થઈ ગયા ભક્તિ માતા અલા ભાઈ તું અસ્ત્રો લઈને બેઠો હું રહ્યો છે આ ઘનશ્યામને આગળ મુંડન કર બોલો કે મા હું કેમ મુંડન કરું મને તો અહીં કંઈ દેખાતું જ નથી કે ભક્તિ માતા કે ઘનશ્યામ આવું ના કરાય કેટલું ખરાબ દેખાય આ એક જ લીટી આમ તારા માથામાં પડી છે બધા વાળ ઉતારવાના છે કેમ આવું થાય છે એટલે ભાઈ આઈ રહ્યો ઘનશ્યામ આમે માથું ઝાલ્યું લે તું ઉતાર ને વાળ કે મન દેખાતું જ નથી સારું આ પ્રોબ્લેમ ભગવાનને તો ધારે તો એટલામાં શિવજી અને પાર્વતી ત્યાં છપ્પયામાં દર્શને આવેલા ઘનશ્યામ મહારાજના તે ઘનશ્યામ મારા તો ભક્તિ માતા ખોડામ લઈને બેઠા છે ને મુંડન ચાલુ છે હવે એ બેને દેખાયા અને એ શંકરજી ઊભા ઊભા આ ખેલ જોવે કે વાળંદ એવું કે છે કે મને દેખાતા નથી ધર્મદેવ પહેલાં વાળંદને કે ભાઈ તને બેહવા નથી બોલાવ્યો મુંડન કરવા બોલાવ્યો છે રૂપિયા દેવાના જ મુંડન કર મારા દીકરાનું ઓલા પુરોહિત કે ભાઈ વેદ મંત્રો આવે હું બોલીને થાક્યો તું મુંડન ચાલુ કર ઓલો કે મને દેખાતા જ નથી ક્યાં ફેરવું અસ્ત્રો લો મારો હાથ પકડો ને ફેરવડાવો ક્યાં ફેરવું મને દેખાવું જોઈએ ને માથું જ દેખાવું જોઈએ ને છોકરો દેખાવો જોઈએ ને તે શિવજી પછી ભગવાનને કે ઘનશ્યામ મહારાજને કે હે પ્રભુ મુંડન કરાવો ગર્ભના આ વાળ ઉતારાવાના છે તો તમારો સંસ્કાર પૂરો કરવા દો આ સારું ના લાગે આવું કીધું ને ત્યારે ભગવાન શિવજી છે ને એ ભગવાનના ભક્ત છે ભોળા છે ભગવાન એને બહુ માની લે છે એટલે તરત પછી દર્શન ઓલાને આપ્યા અને પછી ઓલાય કેશ ઉતાર્યા પછી સ્નાન કરાવ્યું કેશે નારાયણ સરોવરની અંદર પધરાવ્યા અને ત્યાંથી પછી ઘનશ્યામ મહારાજને લઈને એ વાળંદ પછી તો પોતાની કેળમાં બેહાડીને ગયો ત્યાં ધર્મદેવનું ઘર હતું ને આંગણા સુધી મહારાજને એ વાળંદે કેળમાં બેસાડે અને પછી લઈ ગયો તો એને આમ લઈ જતાં લઈ જતાં આમ આમ થતું તું ખબર નહીં મારા હાથમાંથી જો અદૃશ્ય થઈ જાય તો ધર્મદેવ મારી પાસેના ગોતે છોકરો ક્યાં ગયો પણ મહારાજે એને એવો લાભ આપ્યો એને જો મહારાજની સેવા કરી એટલી તો મહારાજે એને ધામ આપ્યું આવી મહારાજ બાળ બાળચરિત્રો ઘણા બધા કરતા આવી રીતે ચૌલ સંસ્કાર કર્યા એ નિમિત્તે ઘણો મોટો ઉત્સવ કરાવ્યો ધર્મદેવે બ્રાહ્મણોને ને ભગવાનના આનંદ ભક્તોને આ પ્રસંગે જમાડ્યા ત્યારે ભક્તિ માતા ઘણી જાતના કામકાજમાં વ્યસ્ત થઈ ગયા હવે આવો મોટો ઉત્સવ કર્યો છે પોતાના આંગણે ચૌલ સંસ્કાર પોતાના દીકરાનો એટલે બધા વ્યવહારની અંદર ઘરના કામકાજમાં ભક્તિમાતા પરોવાઈ ગયા છે અને શું થયું સૂત કે વાત ભૂલે માહી વિપ્ર જેવા સુધ લડાવન નદીએ લાલ કુ લડાવ નદીએ લાલ કુ ઓરા તેહી સે લે ગયે ઓર છોરા તે સે લે ગયે ઓર છોરા સૂત કેવાત બુલેતા માહી બહુ અગત્યની વાત છે ભક્તિ માતાએ ઉત્સવ તો પોતાના દીકરાનો કર્યો છે પણ બ્રાહ્મણોને જમાડવાની અંદર અને ઘરના ઘણાય કામકાજમાં વ્યસ્ત થઈ ગયા તે પુત્ર બાલ ઘનશ્યામને ભૂલી ગયા હવે આપણી તો વાત જ શું કરવી ભક્તિ માતા ઘનશ્યામને ભૂલી ગયા વ્યવહાર સાચવવામાં એટલે ગુનાતીતાનંદ સ્વામી કહે છે કે વ્યવહાર તો સત્સંગનો હોય કે તમારા સંસારનો હોય વ્યવહાર બગડેલો જ છે સ્વામીએ તો દ્રષ્ટાંત એવું દેશી ભાષામાં દીધું ને સ્વામી કે આ જીવ આ દેહ છે તે નાનો હતો આ મૂળ દ્વાર કોઈદી ચોખ્ખો થયો હશે મળદ્વાર દ્વાર છે એ કોઈદી ચોખ્ખો થયો હશે જન્મ્યો ત્યારથી ગંદો છે એમ સ્વામી કે આ મોટા સાધુઓ બહુ સાદા દ્રષ્ટાંતથી બહુ મોટી વાતો સમજાવી દેતા સ્વામી કે એવી રીતે આ વ્યવહાર છે ને એ તમારે સંસારનો હોય કે સત્સંગનો હોય એ મૂળમાંથી બગડેલો છે એમાં સુખ નથી સુખ નથી સેવા જાની કરી એમાંથી બહાર સત્સંગનો કરતા હોય ને તોય બહાર રહેવું પડે નહીં તો બધું એ કરવામાં ભગવાન ભૂલાઈ જાય બોલો ઝાઝા મોટા ઉત્સવ સમયે બધું કરવાનું હોય ને તો એની દોડા દોડીને એની રાખ રખાવટને એના આયોજનની અંદર મહારાજ કેન્દ્રમાં રહેવાના ભૂલાઈ જાય એવું થઈ જાય આ તો અમે કરતા હોય એટલે અમને ખબર હોય ને કે એનું આયોજન કરો આમ કરીશું આમ કરીશું આમ કરીશું તો મહારાજને રાજી કરવા કરું છું એ ભૂલાઈ ગયું હોય મહેનત થઈ પડે મજૂરી થઈ પડે એટલે પછી આપણને થાય શું કે જો એની અંદર કાંઈક આપણે બહુ સક્સેસ થઈ જઈએ અને બહુ સારું થઈ જાય મહારાજની ઈચ્છાથી તો આપણને એનો પાવર ચડી જાય કારણ કે આપણે હુંકારથી કરેલું છે વ્યવહારને પ્રધાન રાખી દીધો ભગવાન કરતાં એટલે હુંકાર આવી જાય અને બીજું કાંઈક જો બગડે તો તરત ઢીલા થઈ જઈએ શોખ થઈ જાય કારણ કે આપણને હુંકાર હતો પણ જો તમે ગુરુજી જેવા મોટા પુરુષો કેવડા મોટા વ્યવહાર કરે કેવડા મોટા અને કેવા ભયાનક વાતાવરણમાં વ્યવહાર કરે વ્યાસપીઠે બેસતા પહેલાં પાંચ ફોન ચાલતા હોય એ તમે સાંભળો તમને એમ થાય કે ગુરુજી કથા કેમ કરશે પણ કથા એ કરી દે અને વ્યાસપીઠેથી ઉતરે એટલે પાછા એવા જ ફોન ચાલુ થઈ ગયા હોય તેમ છતાંય કોઈને લાગે નહીં કાં વ્યવહાર કરતા હશે કારણ કે મોટા પુરુષો અલિપ્ત રહીને કરતા હોય એ મહારાજમાં રહીને કરતા હોય ભક્તિ માતા કંઈ ઘનશ્યામ મહારાજને ભૂલે એવા નથી પણ એમના દ્વારા ચરિત્ર કરાવીને મને અને તમને મુક્તાનંદ સ્વામી સમજાવે છે આધારાનંદ સ્વામી સમજાવે છે શ્રીજી મહારાજે એમના દ્વારા ચરિત્ર કરીને મને તમને સમજાવ્યું છે કે વ્યવહાર બહુ ખરાબ છે સાવચેત રહેવું પડે જો ભક્તિ માતા આટલો બધો વ્યવહાર કરે છે કોના નિમિત્તે કરે છે પોતાના દીકરા ઘનશ્યામ મહારાજના ચૌલ સંસ્કાર નિમિત્તે કરે છે કેન્દ્રમાં તો ઘનશ્યામ મહારાજ છે છતાંય ઘનશ્યામ મહારાજ ભૂલાઈ ગયા છે હવે વિચારો કે આપણે તો કેન્દ્રમાં જો મહારાજ ના હોય અને એકલો વ્યવહારનું આપણે આખી ટ્રક ને ટ્રોલીને આખી ટ્રેનો ભરીને ફરતા હોઈએ તો ભગવાનનું પછી એની અંદર નામ નિશાન રહે જ ક્યાંથી ભગવાનને કેન્દ્રમાં રાખીને થતો ઉત્સવ હોય એ પણ જો ભગવાન ભૂલાડી દેજો તમે એનું પ્રધાનપણું કરો તો એ પણ ભગવાન ભૂલાડવાવાળો થઈ શકે એમ હોય તો પછી સંસારના વ્યવહાર ભગવાન ભૂલાડે એમાં હું કેવું પછી લગ્ન પ્રસંગ તમારે ત્યાં આવ્યો હોય એમાં તો ભગવાનને પ્રધાન રાખવાના પછી બને જ કેમ એ લગ્નનું લારું લાગે તો એ તમારે છ મહિના બાર મહિના સુધી ચક્કરને વડ એના એ જ રહે માટે ભગવાનને પ્રધાન રાખવા ભક્તિ માતા ભૂલ્યા છે કામકાજ કરવામાં બ્રાહ્મણોને જમાડવાના કામમાં રહેવાથી સ્મૃતિ રહી નહીં સ્મૃતિ ના રહી ઘનશ્યામને બીજાના હાથમાં રમાડવા આપ્યા હતા ઘનશ્યામ મહારાજને બીજાના હાથમાં રમાડવા દઈ દીધા પછી પણ તેની પાસેથી બીજા છોકરાઓ લઈ ગયા પાછા જેને રમાડવા દીધા એને પાસેથી પાછા નાના છોકરા આવ્યા કે લાવો ઘનશ્યામને અમને રમાડવા દો સાત આઠ વર્ષના બધા છોકરા આવ્યા વેનીન પ્રાગ્ન બધાય આવ્યા એ બધાય લઈ ગયા મહારાજને રમાડવા બાળકો બાલ સ્વરૂપ રસા રસાફળોનો બાગ દેખાડવા લઈ ગયા હાલો ગણશ્યામ મહારાજને કે બે વર્ષના થયા છો ને તમને આંબાવાડિયું બતાવીએ નારાયણ સરોવરથી પૂર્વ તરફ એક આંબાવાડિયું હતું ત્યાં લઈ ગયા બધા છોકરાઓ રમાડવા જ્યાં સરસ જામફળી સીતાફળી ઊંચી નાળિયેરી ડાળમી આંબા જાંબુડા લીંબુડી નારંગી વગેરે ફળ એના ઝાડ હતા અને દ્રાક્ષ વગેરેના વેલાઓ ઘણા સારા હતા તેને દેખીને બાળકો તેમાં મશગુલ થઈ ગયા એક તો ફ્રૂટ ખાવાની મજા પડે એમાંય તાજું ઝાડ ઉપર હોય અને નાની ઉંમર હોય ત્યારે તો બહુ મજા પડે ને આપણે બધા નાના હોય ત્યારે ખબર હોય ને કે વાડીઓમાં ગયા હોય ને તાજું ફ્રૂટ હોય આજે હજુ જો અહીં અમેરિકામાં છે ને તમારે કે કેટલીક વાડીઓમાંથી શાકભાજી તમે તોડી લાવો તાજું પછી એનું વજન કરીને પૈસા દેવાના એમાં બહુ મજા આવે ઘણા બધા એ જાય સમરની અંદર તો ઉપડી જાય હવારમાં ઠેલીઓ લઈને અહીં બધા ભક્તો લાવતા હોય છે તાજું અને લેવાની વધારે મજા આવે તમારા યાર્ડમાં પાછળ દૂધી થઈ હોય પાપડી થઈ હોય સમર આવે ત્યારે તો એ બધું તમને એ શાક જમવાની વધારે મજા આવે ઠાકોરજીને ધરાવવાની પણ તમને મજા આવે ઠાકોરજી જમશે એટલે વાડીઓમાં આ બધા છોકરા ગયા ફ્રૂટ જોયું ને એમાં મજગુલ થઈ ગયા બાળકોએ બાલપ્રભુને કોઈ એક વૃક્ષ નીચે બેસાડ્યા આ તો નાના હતા ને ઘનશ્યામ મહારાજ તો એટલે એક વૃક્ષ નીચે બેસાડી દીધા બાગમાં પાકીને નીચે ખરેલા ફળ લેવા બધા બાળકો જતા રહ્યા જોયું હારું જીવને કેવા ભૂલાડે જો ભક્તિ માતાને પેલા વ્યવહારમાં ભૂલે એના પછી જેને દીધા એને કાંઈ કામકાજ તો હશે જ તે પેલા બાળકો લેવાયા તેને દઈ દીધા આ બાળકો લઈ ગયા છે ઘનશ્યામ મહારાજને રમાડવા પણ એ હામાં પડી ગયા પાકા ફળ વિનવામાં પડી ગયા ટૂંકમાં જીવનો સ્વભાવ એવો છે કે ભગવાનને ખૂનામાં મૂકીને છેવટે એ એના ધંધે જ લાગી જાય છે માટે સાવધાન રહેવું બધું મુકાય પણ ભગવાન ના મુકાય બધું કરતાં કરતાં ભગવાનને રાખીને બધું કરવું ભગવાનને ભૂલીને કાંઈ ના કરવું ભગવાનને રાખીને જો કરીશું તો વાંધો નથી પણ બહુ અઘરું હશે આ સ્પેશિયલ ભગવાનને રમાડવા લઈ ગયા છે તોય પાકા ફળો ખાવા જતા રહ્યા ભગવાનને તો એક આંબા નીચે મૂકી દીધા છે બોલો આવું થાય છે આ જીવનું આવું જ છે આ મારીને તમારી કથા છે આપણે બાળક જેવા છીએ આપણને મહારાજ આવડા મોટા મળ્યા છે પણ ક્યારેક શબ્દરૂપી વિષયમાં ક્યારેક ગંધરૂપી વિષયમાં ક્યારેક રૂપરૂપી વિષયમાં આપણે ક્યાંક પાકા ફળ કે કાચા ફળ કે કોયલા ફળ ખાવા પહોંચી જઈએ છે અને ભગવાનને ભૂલી જઈએ છે ભગવાન તો બહુ નજીક છે પણ ભગવાન કે તમે મને ભૂલી અને ફળ ખાવા જાઓ છો હું શું કરું ઘનશ્યામ મહારાજ બેઠા આંબાની છે બાગમાં પાકીને નીચે ખરેલા ફળ લેવા બાળકો જતા રહ્યા સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો આવા સમયમાં ત્યાં એક અસુર આવ્યો અસુરનું નામ છે કાળી દત્ત આગળ પણ એનું નામ આવી ગયું છે એ કાળ યવન હતો એવું લીલામૃત લીલામૃતસાગરમાં લખેલું છે એની પૂર્વની કથા કે કાળ યવન હતો હરિલામૃતની અંદર એ કથા લખેલી છે કાળ યવન હતો પૂર્વનો અને એને મોજકુંદ રાજા દ્વારા એને એને બાળી નાખ્યો હતો પણ ભગવાન દ્વારા એનો ઉદ્ધાર નહોતો થયો એટલે ફરીથી પાછો એ જન્મ્યો અને આ વખતે એનો મહારાજ આત્યંતિક કલ્યાણનો ઉદ્ધાર કરવાના છે પોતાની દ્રષ્ટિથી એનું નામ કાળીદત્ત હતું તે હૃદયથી અત્યંત કુટિલ અને કપટી હતો અને એ કુટિલે બાળકનો વેશ લીધો એ કાળીદત્ત પોતાને ઘેર પોતાની ઘરવાળીને કહીને આવે છે કે હું આજે છપ્પયામાં જન્મેલા ઘનશ્યામનું નિકંદન કાઢવા જાઉં છું આજે એને મારી નાખવા માટે જાઉં છું ત્યારે કાળી દત્તની પત્નીએ ના પાડી છે કે પતિ આ આ તમને કમ હતી ક્યાંથી હુંજી શાંતિથી ઘેર રોટલા ખાવા મળે છે લીલા લેર છે મોતને હું કરવા હામેથી નોતરો છો હું કરવા મોહાન થાવ છો એ તો ભગવાન છે કાળી દત્તને આવું એની પત્નીએ કીધું છે એવું વિહારીલાલજી મહારાજે હરિલામૃતમાં લખ્યું તો આ કે જે થાવું એ થાય મરીશ પણ એને મારીને જ રહીશ બસ વિનાશ વિનાશકાળે વિપરીત બુદ્ધિ એ પહોંચી ગયો છે અહીંયા આગળ બાળકનો વેશ લીધો અને આ અસુર છે એમ કોઈ ઓળખી શક્યા નહીં કોઈ એને ઓળખી શક્યા નહીં કારણ કે એને બાળકનો વેશ લઈ લીધો છે હવે ઘણા બધા છોકરાઓ ભેગા રમતા હોય એટલે ખ્યાલ ન રહે બાલ સંગસો બાલક હોય रम लगे मन सोई कृत्या बगाये सोमाना रोषा कृत्या सो मन रोसा।, रोसा वेरले आय करी गोसा वेरले ने आय करी गोसा गीबय मन मे महागाता कपट भरे अन्तर कुजाता बाल बहुवा रमे बहुवारा पसार पीछे माया अपारा કુટિલ મનવાળો કાળીદત બાળક બનીને બાળકો સાથે રમવા લાગ્યો કૃત્યાને ભગાડી હતી ને મહારાજે એ પ્રસંગથી એના મનમાં ઘણો રોષ હતો પછી તો કેટલા અસુરો મોકલી દીધા છે આ કાળીદતે પણ મહારાજે ઘણા બધા એના ઉદ્ધાર કરી નાખ્યા એટલે વેર વાળવા માટે એકાંત સ્થળ જોઈને આવ્યો હતો તે કજાત હતો મનમાં કપટ ભર્યું હતું મોટો ઘાતકી હતો છતાં ઉપરથી ગરીબ જેવો દેખાતો હતો ઉપરથી ગરીબ જેવો બાળક થઈ ગયો છે ને નિર્દોષ દેખાય ને પણ અંદર ઘાતકી હતો ઘણા માણસો આવા હોય આ ઉપરથી એવા ગરીબ જેવા દેખાય પણ અંદરથી એવા ઘાતકી હોય ને કે તમને ક્યારે મારી નાખે ને તમારી યારે ક્યારે કપટ કરી દે એ તમને એ કરીને જતો રહે પછી વર્ષો પછી ખબર પડે ઘણા તો આ બ્રહ્માની સૃષ્ટિમાં એવા સર્જન થયા છે ને કે બ્રહ્મા પોતે આ સૃષ્ટિમાં ભૂલા પડી જાય એવા એવા મગજ બનાવે છે ભગવાને ગજબના કેટલાક તો એવા હોય કે મરી જાય પછી ખબર પડે કે આને કપટ કર્યું હતું આવું બોલો એવાય હશે આ પૃથ્વી પર કે મર્યા પછી પછી તો ખબર પડે કે આને આવું કર્યું હતું એવા પણ જન્મી ચૂકેલા હોય બધા અસુર જાતિના છે આ અંદર એવા બાર એ ભગવાનના ભક્તનું લક્ષણ છે અને તણ ઉજલા અને મન કાલા એ અસુરનું લક્ષણ છે દત એવો છે ઉપરથી ઉજળો છે અને અંદરથી કાળો છે મોટો ઘાતકી હતો પણ ઉપરથી ગરીબ જેવો દેખાતો વાર સુધી તો બાળકો સાથે રમ્યો પણ પછીથી તેને પોતાની અપાર માયાને પસાર કરી ફેલાવી જ્યારે તેને લાગ આવ્યો ત્યારે તેને આંખોને ખૂબ જ લાલ લાલ કરી પછી એને લાગ આવી ગયો ને એટલે આંખો લાલ લાલ કરવા લાગ્યો અને અંગ વધારીને વિકરાળ થયો મોટો થઈ ગયો અંગ વધારી એનું મોઢું ફાળ્યું જાણે કાળ આવ્યો ન હોય જીભને અપાર લાંબી કરી મોઢા બહાર દેખાય એવા દાંત કર્યા અને બાળ સ્વરૂપ લાલને મારવા આવ્યો હતો તેથી તેને પોતાનો વેશ અત્યંત ભયંકર બનાવ્યો કાળી દત્તને દેખીને બીજા બાળકો ડરી ગયા અને તેથી જ ત્યારે કાંઈ સોર બકોર કરી શક્યા નહીં એક ગનશ્યામ મારા સિવાય બધા બી ગયા અને બી ગયેલું બાળક ક્યારેય બોલી ના શકે એકદમ ડરી ગયા છે બાળકો ભયભીત થઈ ગયા છે બાલ સ્વરૂપ હરીને પકડીને એનો નાશ કરવા માટે તત્કાળ પોતાના હાથ લાંબા કર્યા એને તો દુશ્મન એક જ હતો બે વર્ષના ઘનશ્યામ મહારાજ ચૌલ સંસ્કાર વિધિ કરીને જુતો તાજું મુંડન છે માથા ઉપર તાજું મુંડન કાળી દત્ત કે હું માથે હાથ મૂકી દઉં પહેલો મહારાજ કે એમ થોડો મૂકવા દઉં મારા માથે હાથ મૂકવો એના માટે તને ખબર છે ધર્મદેવ ભક્તિમાં તને પૂછી આવ કે મારા માથે ક્યારે હાથ મૂકી શક્યા છે મારો લાલો મારો લાલો એમ હાથ ક્યારે ફેરવી શક્યા છે તું ક્યાંથી આવી ગયો માથે હાથ મૂકવાડો અને હાથ લંબાવ્યો પોતાના હાથ લાંબા કર્યા ત્યારે શ્રીહરિએ તે કપટી અને કુટિલ કાળીદત્તને જોયો તે અનંત અસુરોનો રાજા છે છોકરાઓ તો આમ જોતા રહી ગયા હવે એને માટે પિક્ચર ચાલુ થઈ ગયું બી ગયા છે ડરી ગયા છે એને એમ માન્યું પછી રોજ વક્ર દ્રષ્ટિ કરીને એની સામું જોયું મહારાજે વક્ર દ્રષ્ટિ કરી અને એની સામું જોયું મહારાજને તો બધું આવડે બે વર્ષનું બાળક વક્ર દ્રષ્ટિ કેવી કરે મહારાજે વક્ર દ્રષ્ટિ કરી તેહી કર ન લગે તેહી દેહા પીછે ક્રોધ કરત ભય એહા આસુરી સો કીને માયા આસુરી સો કીને માયા અસુર મધ્ય બલવંત રહાયા અસુર મધ્ય બલવંત રહાયા મહારાજે જ્યારે વક્ત દ્રષ્ટિ કરી ત્યારે એનું શરીર બળવા લાગ્યું એટલે અત્યંત ક્રોધિત થયો અસુરોમાં તે ઘણો જ બળવાન ગણાતો તેને આસુરી માયા ફેલાવી એમાં એને પહેલાં તો ઘનઘોર ઘાટા વાદળાની ઘટા સર્જી દીધી એમાં જોરદાર પવન પાછો ફૂંકાયો આ બધી એની માયા છે આવું કાંઈ ત્યાં આગળ કોઈ કુદરતી રીતે નથી થયું પણ એને એવી માયા રચી છે કે અચાનક વાદળાઓ છવાઈ ગયા કાટા કાળા ઘાટ્ટા એકદમ અને અચાનક એવો પવન ફૂંકાવા લાગ્યો જોરદાર પવન નીકળ્યો ભયંકર રાંધી ચડી રાત અંધારી થઈ ગઈ વીજળી ફરતી ઝપકારા કરવા લાગી મેઘ આકાશમાં ચડીને ગરજવા લાગ્યો જોરદાર કડાકા થવા લાગ્યા જાણે બધું આભ તૂટ્યું ન હોય ક્યાંય કશું સૂચતું ન હતું છોકરાઓ આમથી આમ બુમા બુમ કરે છે મોટે છાંટે મેઘ એક ધારો વરસવા લાગ્યો જમીન ઉપર પાણીનું પૂર ચાલ્યું વરસાદ સાથે અપાર પથ્થર પણ પડવા લાગ્યા આ સૂર એટલો ભયાનક છે એટલો નિર્દય છે કે એને વરસાદની સાથે ઉપરથી પથરાનો પણ વરસાદ ચાલુ કર્યો આહો કાઢી દત ક્રોધ કરીને વરસાદની જડીઓ પડવા લાગી વાવાઝોડાથી મોટા મોટા ઝાડ ઉખડી ગયા તોપ ફૂટતી હોય એવી આકાશમાં ગર્જનાઓ થતી હતી અપાર પશુઓ અને પંખીઓ જમીન ઉપર ઢળી પડ્યા જેનોય ગણતરી કરતા પાર આવે નહીં એટલા પશુઓ પક્ષીઓ બધા મરી મરીને જમીન પર ઢળવા લાગ્યા મૃગલાની બધી જાતિઓ બેભાન થઈ ગઈ મૃગલાઓ પણ બેભાન થઈ ગયા કેટલાય પશુઓ બેભાન ને કેટલાય પક્ષીઓ મરી ગયા આવું ભયાનક વાતાવરણ કાળીદત્ત સર્જ્યું છે હિતિશ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચર સાગરના પ્રથમ શ્રી શ્રીહરીનો ચૌલ સંસ્કાર અને કાળીદત્તનો કોપ એ નામે બેતાલીસ તરંગ સમાપ્ત થયો આગળ પૂર પહેલું તરંગ તેતાલીસ બાળ સ્વરૂપ શ્રીહરીના ઉપર અસુરે કોપ કર્યો તે વાત તે દિવસે જેટલી બની એટલી ફરીવાર મુક્ત મુનિ કે છે અસુરે મહાન ઉત્પાદ કર્યો આ કાળીદતે એટલો બધો ઉત્પાદ કર્યો વચ્ચે અંધારી રાત આવી અસુરનો પ્રકોપ જોઈને બાળકો ડરી ગયા તેથી તે બધા ભાગી ગયા બાળકો બધા ભાગી ગયા કે ભાગો અહીંથી અને કાળીદત્તને લક્ષ હતું એક બાલપ્રભુગન શ્યામ બાલ શ્રીહરિને જે ઝાડ નીચે બેસાડ્યા હતા તે ઝાડ બાળકોને યાદ રહ્યું નહીં ભયમાં કશું યાદ રહે ભયમાં જ્યારે ભગવાન યાદ રહે ને એટલી સ્થિતિ તો હંમેશા ભગવાનના ભક્તોએ કેળવી રાખવી ભય તો આવે ભય ના આવે એવું નહીં આ દેહ છે એટલે ભય લાગે ક્યારેક કોઈક એવી ઘટનાઓ ઘટતી હોય કોઈ અચાનક આવીને બંદૂક ધરી દે તમારી સામે ક્યારેક કોઈક સર્પ એવો ઝેરી મળી ગયો ક્યારેક વાહકસી મળી ગયા ક્યારેક એક્સિડન્ટ થયો આ બધી પરિસ્થિતિમાં ભય ચોક્કસ ઉત્પન્ન થાય જ પરંતુ ભગવાનના ભક્તએ પોતાની સ્થિતિને એવી કેળવી જોઈએ ભગવાનમાં એવું હેત કરવું જોઈએ કે ત્યારે સહેજે સહેજે ભગવાન યાદ આવે ભયની અંદર વ્યક્તિને કશું જ યાદ ના આવે શું કરું છું ને શું નહીં તમોગુણ એટલો છાઈ જાય ને કે નિર્ણય શક્તિ કાચી થઈ જાય ભયના કારણે અસુરનો પ્રકોપ જોઈને બાળકો ડરી ગયા ભાગી ગયા ત્યાંથી કઈ યાદ યાદનાર્યું ભગવાનને આપણે ક્યાં બેસાડ્યા હતા એક તો વાતાવરણ એવું થઈ ગયું છે એમાંય નાના નાના બાળકો હોય ને આવું બધું થાય તો મોટાને પણ ગાત્ર છૂટી જાય મોટા પણ ઢીલા થઈ જાય તો નાના બાળકોની શું વાત કરવી બાળ શ્રીહરીને જે ઝાડ નીચે બેસાડે એ ઝાડ બાળકોને યાદ રહ્યું નહીં બાળકોના શરીર ધ્રુજતા હતા કારણ કે વરસાદમાં પલળેલા હતા અને ઠંડી પવન પણ એટલો વાતો હતો એટલે ઠંડીના કારણે એના શરીર ધ્રુજતા હતા અસુરના કોપથી જોરદાર વરસાદ વરસ્યો રાત અત્યંત ગનઘોર અંધારાથી ભયંકરને વિકરાળ થઈ ગઈ અસુર કાળીદતે શ્રીહરીના પ્રાણ લેવા માટે જોરદાર માયાને ફેલાવી શ્રીહરી જ્યારે એકાકી થઈ ગયા ત્યારે અસુર તેમને ખોળવા લાગ્યો હવે કાળીદત ખોળવા લાગ્યો કે ઘનશ્યામ ગયો ક્યાં કારણ કે એને એટલો બધો ક્રોધ આવેશમાં આવી ગયો ને ક્રોધમાં માણસ આવે ને ત્યારે એ શું કરે છે એને ખબર ના પડે એમ કાળી દત્ત એટલો ક્રોધિત થઈ ગયો છે કે એને જેને શિકાર કરવા માટે આ બધું ફેલાવ્યું હતું આવે એને ગોતે છે કે એ ક્યાં ગયા શ્રીહરિ જ્યારે એકાકી થઈ ગયા ખોડવા લાગ્યો આંબાના ઝાડ નીચે અનંત બ્રહ્માંડોના રાજા શ્રીહરિ બેઠા હતા એને અસુરે દેખ્યા મારા તો હસતા હસતા હતા કોઈ નાનું છોકરું બે વર્ષનું ત્રણ વર્ષનું હોય અને કોઈ મોટો મલ હોય એની સામે બહુ જોર કરતો હોય તો ઓલાને શું લાગે શું લાગે કોઈ શિયાળિયું હોય અને સિંહ આગળ જઈને બહુ ડાપણ કરતું હોય તો સિંહને શું લાગે મારે એક પંજાનો ગ્રાહક છે એમ ઘનશ્યામ મારા જ વિચારે છે કે આટલું બધું જોર કરે છે પથરા વરસાવે છે વરસાદ કરે છે ને આ બધું કરે છે મારી એક ગળીના લાખમાં ભાગમાં આમના દ્રષ્ટિ ફરશે અને મામા તમારી ધૂળ થઈ જવાની છે કાળી દત્ત કાળી દત્ત બાજુ જોઈ મહારાજ હસે છે હરી બેઠાતા અસુરે દેખ્યા ત્યારે તે ઊંચે આકાશમાં ઉડ્યો પછી એ ઊંચો થયો ક્રોધ કરીને તે આંબાના ઝાડ ઉપર દહીયો આંબો એનું નામ હતું એવું ઘનશ્યામ સાગરમાં લખ્યું છે અને હરિલામૃતમાં પણ એ કથા આવે છે વિસ્તારથી ક્રોધ કરીને આંબાના ઝાડ ઉપર એ એ આકાશમાં ચડ્યો ને ક્રોધ કરીને આંબાના ઝાડ ઉપર જેમ હિમાલયનું શિખર પર્ણકુટી ઉપર પડે તેમ તે પડ્યો એ અભાગ્ય અસુર એ રીતે પડ્યો કે એને લીધે તે આખું વૃક્ષ ભાંગી ગયું એને તો ઘનશ્યામ મહારાજને મારવાતા એટલે ઘનશ્યામ મારા થડમાં બેઠેલા હતા એટલે ઊંચો જઈને આંબાના ઝાડ ઉપર પડ્યો અહીંયા આગળ સ્વામીએ વર્ણન લખ્યું કે જેવી રીતે હિમાલયનું શિખર કોઈ પર્ણકુટી ઝૂંપડી હોય ને એની ઉપર પડે તે ઝૂંપડી બાકી રહે તો ઝૂંપડીમાં બેઠેલોય બાકી રહે એમાં આખા ઝાડના ચૂરે ચૂરા કરી નાખ્યા પરંતુ બાલ સ્વરૂપ શ્રીહરિ તો વૃક્ષ નીચે જ બેઠા હતા આ બાના વૃક્ષ નીચે શ્રીહરી બેઠા મારા તો હસતા હતા મારા તો હસતા હતા તેમનો એક વાળ પણ તૂટ્યો નહીં બળવંત શ્રીહરિ તો નિધડક થઈને ત્યાં બેસી રહ્યા તેને દેખીને તે અપાર કોપ્યો એક તો આ ગુસ્સો કરવાવાળાની આ બહુ ટેવ હોય તમે જોજો કોઈ ક્રોધી વ્યક્તિ હોય ને એ ક્રોધ કરતો હશે ને અને તમે જો આમ બિલકુલ એને રિસ્પોન્સ નહીં આપો એના ક્રોધ સામે તો ઓર ક્રોધિત થશે થોડી વાર પછી છેલ્લે ટાઢો થઈ જશે કે આને તો કાંઈ અસર જ થતી નથી માણસને એવું હોય એને પાછો ઓર પાવર ચડે જો એને કોઈ સામે થોડું એ કરે ને એમ કાંઈ થાય નહીં એનું ધારેલું તો વધારે એમાં વધારે કોપ્યો જેટલી તેની પાસે માયા શક્તિ હતી એ બધી તેને પ્રયુક્ત કરી શ્રીહરિ તો અસુરને દેખીને હસવા લાગ્યા એ દેખીને તો અસુરના હૃદયમાં આગ લાગી પાછા મહારાજ હશે એટલે ઓર મહારાજનું કેવું કામ કે તપેલો છે તું એટલે વધારે સગડી આપું એટલે મહારાજ હશે તો ઓલો ઓર પાછો ગુસ્સે થાય અને જેટલી તેની પાસે માયાશક્તિ હતી બધી એને પ્રયુક્ત કરી શ્રીહરિ તો અસુરને દેખીને હસવા લાગ્યા અસુરના હૃદયમાં આગ લાગી ગોવર્ધન પર્વતની નીચે જે રીતે વ્રજવાસ્યોની સાથે કૃષ્ણ રહ્યા હતા એ રીતે શ્રીહરી તે વૃક્ષ નીચે પ્રસન્ન મુદ્રામાં બેસી રહ્યા વાયુ વરસાદ ને વીજળી ખૂબ જોર કરીને છેવટે શાંત થઈ ગયા નિર્ભય શ્રીહરિ તો અચડ પર્વતની જેમ ઘણા પ્રસન્ન બેસી રહ્યા હતા તો હલ્યું નહીં ઉપજો નહી જ બહુ અતિ ક્રોધ કરત ભયો તબહુ શ્રી હરિ કુપકડ કાજા શ્રી હરિકો પકડ ને કાજા ઉપાય કરે સો દૈત કે રાજા દૈત્યનો રાજા ઉપાય કરે છે દેખે બંક દ્રગ કરી કે મોહ પાયે પરે ભૂમિ ધરી કે વ્યાકુલ ભય મૂર્છા આયે વ્યાકુલ ભય તબ ભૂલ ભૂલ તન તન ુધ ભાઈ તે અસુરનું જ્યારે કાંઈ ચાલ્યું નહીં ત્યારે એને બહુ ક્રોધ આવ્યો દૈત્યરાજ એ શ્રીહરીને પકડવાનો ઉપાય વિચારવા લાગ્યો આ દૈત્યનો રાજા એ ઉપાય કરે છે કે હવે આનું શું કરવું ત્યારે શ્રીહરિએ એના તરફ વક્ર દ્રષ્ટિ કરી તેથી તે મોહ પામીને જમીન ઉપર ઢળી પડ્યો અત્યંત વ્યાકુળ થયો તેથી તેને મૂર્છા આવી ગઈ અને શરીરની સુધબુદ રહી નહીં શરીર ઉપર પહેરેલા વસ્ત્રો નીકળી ગયા માયે જન્યો તો એવો થઈ ગયો બોલો અને વહેવળ થઈ ગયો પછી તો શરીરનું ભાન ભૂલી ગયો પછી પોતાના શરીરમાં ચકરાઓ ચડ્યો મહારાજે એની આની દશા એવી કરી છે ને ચકરાઓ ચડ્યો એને ચક્કરાવા લાગ્યા તેથી તે વૃક્ષે વૃક્ષે ભમીને ભટકાવા લાગ્યો જે વૃક્ષ ભટકાય એ વૃક્ષ પાડી નાખે એવો ભયાનક હતો શરીરમાં જેટલું બળ હોય એ પ્રમાણે જોર જોરથી ઝાડના થડ સાથે માથું ભટકાવતો હતો અસ્વસ્થતા માએ સાપ દીધો ને કે શસ્ત્ર નહીં લે તમારો દીકરો મહારાજ કે મારે લેવું જ નથી લે શસ્ત્ર વિના કામ કરું શસ્ત્ર વિના મોહ જેવો પમાડું ને એની જાતે માથું ભટકાડે મહારાજ કે અમે સત્સંગમાંથી કોઈને કહેતા નથી કે તમે જતા રહો એ જ એની અવળાઈ કરીને જાય મહારાજે આવો સ્વભાવ રાખ્યો મોહમાં જતો રહે તેને આ રીતનો દેખીને શ્રીહરિ હરી ખળખડાટ હતા મહારાજ ખડખડાટ હસવા લાગ્યા ઝાડને મૂળમાંથી ઉખાડવા માટે તે દોડીને તેને બાદ ભરતો હતો ઝાડને ઉખાડવા બાદ ભરે પાછો હવે ઝાડવા આરે દુશ્મનાવટ થઈ તેમાં જ એક ઝાડ એના માથે પડ્યું તેથી તે ડબાઈને મરી ગયો જેમ સાપના કરંડિયાને જોઈને જ્યારે ઉંદર તેને કાપવા લાગે ત્યારે તેના ત્રાસથી બહાર નીકળેલા સર્પ તરત જ તે ઉંદરને મારે છે તેમ શ્રીહરિને મારવા આવેલો કાળીદત્ત પોતાની માયામાં જ મૃત્યુ પામ્યો બોલો શ્રી ગણશ્યામ મહારાજની જે મહારાજે મોટો પૃથ્વી ઉપર મોટો દિગ્વિજય કર્યો કાળીદત્તને માર્યો અસુરો ઉપર દિગ્વિજય થઈ ગયો કારણ કે આ અસુરોનો રાજા હતો બોલો કોઈ ઉંદર હોય અને કરંડિયો અંદર સાફ હોય કોબરા અને કરંડીઓ કાપે કે અંદર જઈને કંઈક ખાઈ લઉં દાના તો શું થાય જેવો અંદર જાય એમ સાપ સાપ કાપવા દે કરંડિયો વાંધો નહીં આવો કે મારે બેઠો ખોરાક ઘેર આવે છે આમ એવું થયું ઘણી મહારાજને ક્યાંય ગોતવા ના જવો પડ્યો સામેથી આવ્યો એમ હરીને મારવા આવેલો કાળીદત્ત પોતાની માયામાં મૃત્યુ પામ્યો જેમ કોઈ જે ડાળીના ઉપર પોતે બેઠો હોય તેને જ તે કાપે તો તેનું તરત મૃત્યુ થાય અથવા જે જાણી જોઈને કૂવે પડે તેનું મોત તો વગર વિલંબે તરત જ થાય ડાળી ઉપર બેઠો હોય ને કાપે આ બધા દ્રષ્ટાંતો આપણે લોકમાં પ્રચલિત છે આવી ઘણી વખત આપણે વાતો લોકની અંદર સાદી ભાષામાં કરતા હોય એવા દ્રષ્ટાંતો અહીંયા આગળ સ્વામી આપે છે જેમ કરોડિયો બીજાને ફસાવવા ઝાડ કરે છે પણ તે પોતે જ તેમાં ફસાઈને મરે છે કરોડિયો હોય ને એ ઝાડું બનાવે એટલા માટે કે કોઈ જીવ જંતુ આવે તેમાં ફસાય પછી એ એને ખાય અને કરોડિયાનું ઝાડું એવું હોય કે નરી આંખ હોય આમ તમે બહુ નજીક જાઓ તો દેખાય નહીં તો ના દેખાય એવું હોય પણ એક દિવસે કરોડિયો એ પોતાના જ જાડામાં ફસાય છે અને એનું મૃત્યુ એ ઝાડામાં જ થાય જે છૂટી ના શકે કોણ એને છોડાવે એમાંને એમાં ફસાય અને ભૂખ્યો તરસ્યો એમાંને એમાં જ મરી જાય તમે જોશો કે ઘણા એવા કરોડિયાના જાડામાં કરોડિયાઓ મૃત્યુ પામી ગયા હોય છે એવું તમે દેશમાં ખાસ જોવા મળે આ દેશમાં તો તમારી જાડા ઓછા તમે થવા દો એટલે ખબર ના પડે પરંતુ એ જેમ મરે એવી જ રીતે કાળીદત્ત પોતાની જ માયાજાળમાં ફસાય અને ભટકી ભટકીને મરી ગયો અસુર કાળીદત્ત જ્યારે મર્યો ત્યારે તુરંત જ અપાર ઉપદ્રવ શાંત થઈ ગયો વાયુ વરસાદ વીજળી કાંઈ રહ્યું નહીં આકાશ શુદ્ધ થયું તેથી બધા લોકો સુખી થયા આકાશમાં બધી શાંતિ થઈ ગઈ વાતાવરણમાં એ સમયે ભક્તિ માતાને પોતાના લાલ શ્રીહરી યાદ આવ્યા લોહ આટલું બધું વાવાઝોડું બધું થયું ત્યારે માતાને થયું કે મારો લાલો ક્યાં ગયો આવું થઈ જાય ઘણી વખત બધું પતિ જાય ને ત્યારે આપણને ભગવાન યાદ આવે બધું ખલાસ થઈ ગયું હોય ત્યારે ભગવાન યાદ આવે એવું થાય એટલે જીવનના શ્વાસોમાં ભગવાનને એવા વણી રાખવા કે ક્યારેય ભગવાન ભૂલાઈ ના જાય ગમે એવું આપણે વ્યવહાર સત્સંગ સંબંધી વ્યવહાર કરવાનો થાય સંસાર સંબંધી તમારો હોય પણ ભગવાનને પ્રધાન રાખજો ભગવાનને જો પ્રધાન આપણે રાખશું તો આવું નહીં થાય આ તો ભક્તિ માતા છે એટલે પાછા મળી ગયા આપણા તો હાથમાંથી જાય ને તો જન્મો જન્મ પાછા ખબર નહીં ક્યારે મળે આપણને તો આ વખતે આ હીરો લાદ્યો છે છૂટી ના જાય ધ્યાન રાખવું ભક્તિ માતાને યાદ આવ્યું જ્યારે નજીકમાં ક્યાંય ન દેખાયા ત્યારે તેમને ઊંચે અવાજે પોકાર્યા એમને તો એવું જ હતું મેં દીધા એની પાસે જ છે અહીંયા જ છે ને ફળિયામાં છે ક્યાં દૂર ગયા છે પણ પછી ખબર પડી કે અહીં તો છે નહીં ધર્મદેવ અને રામ પ્રતાપજી પણ પોકાર કરવા લાગ્યા જેટલા સગા સંબંધીઓ હતા તે બધા આવીને તરત તેમને મળ્યા આસપાસના જે પાડોશી હતા એ પણ બધા પોકાર સાંભળીને ત્યાં દોડી આવ્યા ભક્તિ માતા બધી સ્ત્રીઓને પોકારીને કહેતા હતા હે નારીઓ તમે મને મારા લાલાના સમાચાર આપો જ્યારે હું કામકાજ કરતી રહી ત્યારે હું મારા લાલની સંભાળ લેવાનું ભૂલી ગઈ મારા બાળપુત્રને કોણ જાણે કોણ લઈ ગયું હશે ભક્તિ માતા રોતા જાય છે કોણ જાનો કોણ લે ગયે બાલા अब कुन् देखावे मम लाला लाल दिये मेरे कौलाय लाल दिए मेरे कौलाय प्राण दिये मोर मानत ताई प्राण दिये मोर मानत ताई કહત ભક્તિ પોકારી બધાને ભક્તિ માતા પોકારીને કહે છે કોઈ મારો લાલ લઈ આપો તો હું એને મારા પ્રાણ આપી દઈશ પણ મને મારો લાલ કોઈ લઈ આપો હું એના બદલામાં પ્રાણ આપી દઉં હું તેનું માન રાખું હર એક ઘરની પાછળ જેટલા ઝાડ હતા ત્યાં બધે ગામના લોકો બાળ હરીને ખોડવા લાગ્યા દરેક ઘરની પાછળ દરેક ગામડાઓના ઘરની પાછળ ઝાડવા હોય વાળો હોય એની અંદર બાલપ્રભુને ખોળવા લાગ્યા લગભગ બધાએ હાથમાં મસાલ લીધી હતી કારણ કે રાત પડી ગઈ છે કોઈ કોઈએ ફાનસ પણ પ્રગટાવી લીધા હતા ફાનસો પણ લીધા કેટલાકે જે બાળકો લાલને રમવા માટે લઈ ગયા હતા તેઓ મનમાં ત્રાસ પામીને અત્યંત રડવા લાગ્યા પણ એ તમે જોયું કે છપ્પયા વાસીઓને કોઈને પોતાના બાળકો યાદ નથી આમાં એવું ના લખ્યું પોતાના બાળકો ખોળવા લાગ્યા બધાએ ઘનશ્યામ મહારાજને ખોળવા લાગ્યા વૃત્તિ માત્ર તમામની મહારાજમાં જ હતી ત્યારે જ મહારાજ એવું ગામ પસંદ કરે ને એમને થોડા એવું ગામ પસંદ કરે બધાની વૃત્તિ મહારાજમાં હતી પણ આ બાજુ પર પેલા છોકરાઓ છે એ અત્યંત રડવા લાગ્યા કારણ કે એમને ઘનશ્યામ મહારાજ મળતા નથી ખોવાઈ ગયા છે હવે શું જવાબ દેશું જ્યારે બાળ લાલ ન મળ્યા ત્યારે હવે આપણે ઘેર જઈને શું કહેવું આવું મનમાં વિચારીને એ બધા બાળકો રડવા લાગ્યા એ બાળકોને દેખીને લોકો તેને કહેવા લાગ્યા પેલા બધા હામા મળી ગયા ગામના પાદરમાં આંબાવાડિયું જે બાજુ હતું ને એ બાજુ જ્ઞાન બધા હામા મળ્યા કોઈએ બાળલાલને દેખ્યા હોય તો કહો પણ છોકરાઓ ગભરાઈ ગયા છે જો લાલ મળી જાય તો તમને સૌને એક એક વસ્ત્ર આપીશું તમે જોયા છે કે નહીં ગનશ્યામ મહારાજને બોલો ને એટલે છોકરાઓ બી ગયેલા છે બાળકો બધા ડરી ગયા હતા આ એક એવું શીખવાડે છે જીવનમાં ગમે એવી અઘટિત ઘટના થાય પણ બી ના જશો કેટલીક વખત આપણે જ્યારે કહીએ નહીં ને ત્યારે જે બગાડ થવાનો હોય ને એનાથી વધારે બગડી જાય સળગવાનું હોય એનાથી વધારે સળગી જાય ઘણા સ્વભાવના એટલા બધા કાયર હોય કે ડરપોક હોય કે એને બીજાને એટલો ભય લાગે કે જેના કારણે એ બોલી ના શકે અને બાજી આખી બગડી જાય ને ત્યારે કે મને આવું થયું હતું પણ હવે હું કહી ના શક્યો મને બીક લાગી એક તો આ વીક પોઈન્ટ સમાજનો ક્યારેય પણ આવું ના કરવું તમને કંઈક સાચું હોય ને બગડતું હોય તો તમે કહો નિધડક થઈને કહો કદાચ તમે કડવા લાગો તો એ કહી દો તમારી ઉપર ભય એવો હોય તો એ કહી દો તમને કદાચ કોઈ વઢે એવું હોય તો એ કહી દો બીજું એટલો બધો ભય કોઈ ઉપર ના રાખશો કોઈ તમને એવી પરિસ્થિતિ હોય તો કહી ના શકે ઘણી વખત બોર્ડની પરીક્ષાઓ હોય અને બોર્ડની પરીક્ષાના રિઝલ્ટ આવવાના હોય ત્યારે નદીઓ ઉપર પોલીસો ઊભા રાખવા પડે વિશ્વામિત્રી પર પોલીસો હોય ત્યાં મહીસાગરમાં પોલીસ હોય એનું કારણ શું કારણ એ કે બાળકો જે કોઈ દસમા કે બારમાની પરીક્ષા આપવાવાળા છે એનું રિઝલ્ટ બગડે એટલે સીધા નદીમાં ખાબકે કેમ કારણ કે મા બાપે એટલું પ્રેશર આપ્યું હોય કે તારા આટલા ટકા આવવા જ જોઈએ જો તારા આટલા નહીં આવે તો આમ ક્યારેય પણ એવું ના કરશો બીજું કદાચ તમે કીધું હોય પણ તમે એની સાથે ગયા કોઈ બાળક કોઈ વ્યક્તિ કોઈ પણ પતિ પત્ની તમારા મા બાપ કોઈ પણ વ્યક્તિ તમે જે ધાર્યું છે એ ક્ષેત્રમાં એ જરા ફેલ ગયો કે પાછો પડ્યો તરત એને સાંત્વના આપો વાંધો નહીં આ વર્ષે પરીક્ષામાં આવું થયું પણ હજુ તો છ મહિનામાં ફરી આપે તો વરસ બહુ કંઈ બગડે નહીં એક વરસ આવે ઓછું એમાં શું આપણે બીજા વર્ષે તું પરીક્ષા મહેનત કરીશ પાસ થઈ જઈશ કોઈને પ્રોત્સાહન આપો ભાષા ચોક્કસ થોડી એવી રાખો કે કોઈ મહેનત કરે એક ક્ષેત્રમાં પણ એટલો ભય ના આપશો કે જે તમારી આગળ સાચી રજૂઆત ના કરી શકે શાસ્ત્ર એટલું શીખવાડે છે બાળકો અહીં બી ગયેલા છે કોઈ બોલી શકતા નથી અને બીજું કે આવી પરિસ્થિતિ જ્યારે પણ જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ એવી ઘટે ત્યારે જેવું હોય એવું ફેક્ટ કો યોગ્ય જવાબદાર વ્યક્તિને સાચું હોય કહો બધું હળગી જાય ને પછી કે આ મેં હળકતું જોયું હતું પણ હું કહી ના શકે તો બીજું થાય કેવું સ્પષ્ટ જેમ હોય એમ બાળક એમાં એક બાળક હિંમતવાળો હતો એ બોલ્યો કે આ બાગમાં આંબાના ઝાડ નીચે મેં દૂરથી બાળલાલને દેખ્યા હતા જોયું મૂકીને ગયા તો એવું ના કીધું પણ આ બાગની અંદર આંબા નીચે અમે બાળલાલને જોયા હતા તે પછી તો મોતના જેવી આંધી આવી અને મને તે ઝાડનું કશું બાન રહ્યું નથી હવે આગળ મન ના પૂછતા પછી તો આવું બધું થયું અને અમે બધા દોડીને ગામમાં પેસી ગયા બસ આટલી મન ખબર છે બાળ ઘનશ્યામની જ્યારે આટલી ખબર મળી ત્યારે લોકોને થોડોક આનંદ થયો ધર્મદેવને ભક્તિ માતાને તો શરીરની શુદ્ધ જ રહી ન હતી એ તો મૂર્છા અવસ્થામાં જતા રહ્યા હતા કારણ કે એમને લાગ્યું કોઈના વાળામાં નથી ઘનશ્યામ એટલે બે મૂર્છિત થઈ ગયા હતા પણ લોકોએ જ્યારે આ વાત સાંભળી અત્યંત પીડાતા હતા આ વાત જ્યારે લોકોએ સાંભળી ત્યારે કોઈએ જઈને એમના કાનમાં આ વાત સંભળાવી ત્યારે તેમને કંઈ સુધાવી અને પછી તે છોકરાને ફોસલાવીને પટાવીને ઉત્સાહથી એ જગ્યા બતાવવા માટે સાથે લીધો પેલો જે છોકરો હિંમતવાળો હતો ને એને થોડો ફોસલાવ્યો પાછો હાલ બેટા તને પછી છે ને અમે તને વસ્ત્ર આપીશું કાંઈ ભેટ આપીશું અત્યારે તો કે કેન્ડી આપીશું હાલ આગળ લઈ ગયા ફોસલાવીને લઈ ગયા એવું લખ્યું છે પછી ધર્મ અને ભક્તિએ હનુમાનજીની માનતા કરી કે પુત્ર મળ્યા પછી અમે અંજળ ખાસું પીશું કેટલાક પુરુષોએ તો હાથમાં સજ્જ કરેલા હથિયાર લીધા અને બધા છપ્પૈયા ગામથી બહાર નીકળ્યા ભક્તિ માતાના હાથને ટેકો આપવા પકડીને બધી સ્ત્રીઓ પણ પુરુષોની સાથે ચાલી ભક્તિ માતાને ટેકો દેવો પડ્યો છપ્પયાવાસી બધા લોકોને બાલ લાલમાં ઘણું હેત હતું તેથી સૌ હનુમાનજીની સ્તુતિ કરવા લાગ્યા સૌએ હનુમાનજીમાં વિશ્વાસ હતો તે સિવાય બીજા દેવની તેઓ આશા રાખતા નહીં કારણ કે હનુમાનજીએ ઘણી વાર કષ્ટોનું નિવારણ કર્યું હતું તેથી તે સૌએને હનુમાનજી ઘણા જ વાલા હતા હનુમાનજી તો શ્રીહરીને પોતાના સ્વામી માનતા હનુમાનજી એવું માનતા કે સ્ત્રીહરીની રક્ષા તો ખૂબ જ કાળજી રાખીને કરવી કેમ કે હું તો શ્રીહરીનો દાસ છું અને દાસ વિના સેવા સહાય કોણ કરે હા આવું પહોંચી જવું પડે પછી કે ભગવાન તો સર્વસમર્થ છે આપણે શું ના કરવું પડે કોઈ મોટા પુરુષ બીમાર હોય તો એને દવા આપવી પડે એને માથું ડબાઈ દેવું પડે કે મોટા પુરુષ તો દેહાતી જ છે એને શું જરૂર છે એને ટાઈમે ટાઈમે જમવાનું આપવું પડે કારણ કે મોટાની સેવા થકી આપણા જીવને વિશે બળ આવે છે એવી આપણી સેવા એ અંગીકાર કરે ત્યારે આપણે બળિયા થઈએ પણ ઘણી વખત જ્ઞાન ઓવર થઈ જાય કે મોટા તો દેહાતી તો એને કંઈ ઠંડી ગરમી ભૂખ તરસ કાંઈ બીજું કંઈ હોય નહીં એટલે એને જાળવવાની જરૂર નહીં એવું ના કરવું સેવામાં પહોંચી જવું એમ હનુમાનજી કહે છે મારા સિવાય કોણ સહાય કરે બાકી ખરેખર તો હનુમાનજી જાણે છે કે મારા સ્વામી સમર્થ છે છતાંય પણ આવો વિચાર સેવકે રાખો એમ શીખવાડે છે શ્રીહરિને તો કોઈનો ભય નથી તેઓ તો કાળના પણ કાળ ગણાય છે જ્યારે તેઓ મનુષ્યનો ગુણ સ્વીકારે ત્યારે જ સ્વયં મનુષ્ય ચરિત્ર કરે છે શ્રીહરિના જે જે અને જેટલા મનુષ્ય ચરિત્ર છે તે બધા ભક્તજનને માટે મોક્ષકારી છે અભક્તને તો ઝેર જેવા લાગે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વર્ષે ત્યારે તે જળબિંદુને ગ્રહણ કરનાર જેવું યોગ્ય પાત્ર હોય તેવું ફળ પરિણામ આવે છે અને તે પ્રગટ દેખાય છે તેમ ભગવાનને જે જેવા ભાવથી માને પૂજે તેવા ફળને પામે છે આ દ્રષ્ટાંત સ્વામીએ આગલા તરંગમાં પણ આપ્યું હતું સ્વાતિ નક્ષત્રમાં પડતા બુંદનું આવો વિચાર કરતાં કરતાં સર્વે લોકો છપ્પૈયા ગામની બહાર આવ્યા જે જગ્યાએ બાલપ્રભુ ઝાડની નીચે બેઠા હતા તેને મનમાં ધારીને ત્યાં ગયા અને લોકોએ જોયું કે મોટા મોટા ઝાડ વાવાઝોડાથી ઉખડીને જમીન ઉપર ઢળી પડ્યા હતા અને તેના પછ પડછડાથી ઘણા પશુઓને પક્ષીઓ મરી ગયા હતા ગામની બહાર બધાય આવ્યા પોકાર કરે છે ઘનશ્યામ ઓ ગનશ્યામ ઘનશ્યામ ઓ ગનશ્યામ કાળી રાત ઘનઘોર થઈ ગઈ છે બધાય પોકાર કરે છે મોટા મોટા ઝાડ પડેલા જોયા છે અંધારી રાત છે પશુઓને પક્ષીઓ પણ ત્યાં આગળ મરી ગયેલા જોયા છે ત્યારે લોકોના મનમાં અતિશય ભય થયો છે બધાયને લાગે છે ઘનશ્યામને કંઈક થઈ તો નહીં ગયું હોય ને આવા વિચારોમાં બધાએ છપ્પયાના પાદરની અંદર ઝાડીમાં ફરી રહ્યા છે એવું અહીં સ્વામી લખે છે ઈથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ્ર સાગરના પ્રથમ પૂરમાં કાળીદત્તે પ્રેરેલી માયાથી વાવાઝોડાનું તોફાન અને તેનો નાશ એ નામે તેતાલીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદે કેશવ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણેશ્યામ મહારાજ